નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 અને આપણું ચેપ્ટર છે 10મો ભાગ અને 100મો ભાગ, બરાબર. હવે એમાં આપણે મહાવરો 1નો દાખલા નંબર 8 જોઈ રહ્યા છીએ. દાખલા નંબર 8માં તમને ચડતા ક્રમ અને દાખલા નંબર 9ની અંદર આપણને ઉતરતો ક્રમ બતાવવામાં આવ્યો છે. તો અત્યાર સુધી આપણે 4 ધોરણ સુધી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ સાદી સંખ્યાઓમાં જોયા હતા. હવે આપણે આ ચડતો અને ઉતરતો ક્રમ એ દશાંશ સંખ્યાઓની અંદર આપણે જોઈ રહ્યા છીએ. તો જોઈએ દશાંશ સંખ્યાઓમાં ચડતા ક્રમમાં આપણે કેવી રીતે ગોઠવીશું અને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવીશું. સૌથી પહેલાં આપણે સંખ્યાઓ જોઈશું. 6.24, 10.05, 9.11 અને 7.21. દશાંશીને પહેલાંની સંખ્યાઓ છે 6, 10, 9 અને 7. એ સંખ્યાઓના આધારે આપણે અહીંયા ચડતો ક્રમ ગોઠવીશું. તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં જ્યારે સીડી ચડીએ એટલે પહેલું જ પગથિયું આપણે ચડ્યા કહેવાય. તો નાની સંખ્યાઓ, પછી 2 પગથિયા, પછી 3 પગથિયા, એમ ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા. તો 6, 10, 9 અને 7માં નાની સંખ્યા કહી 6.24, બરાબર. હવે આગળ જઈશું તો બીજી છે 7.20, ત્રીજી સંખ્યા છે 9.11 અને ચોથી સંખ્યા છે 10.05, બરાબર. ખ્યાલ આવી ગયો તમને? તો આ થયો ચડતો ક્રમ. હવે બીજી રકમ માટે આપણે જોઈએ 15.10 પહેલી આપણે જોઈ લઈએ તો છે, એમાં પણ સૌથી નાની સંખ્યા છે 12. તો 12.34, એનાથી મોટી જઈએ તો 13.29, હવે એનાથી મોટી જઈએ તો 15.24 અને એનાથી મોટી 16.11, બરાબર. હવે ત્રીજા દાખલામાં જોઈએ તો દશાંશ ચિહ્ન પહેલાંની આપણે જે સંખ્યાઓ જોઈએ તો બધી સરખી છે, 5, 5, 5, 5. હવે સરખી સંખ્યાઓ છે તો હવે આપણે શું જોઈશું? પછીની સંખ્યાઓ. તો દશાંશ અહીંયા 0, 3 એટલે કે 3 અહીંયા 30, અહીંયા 23 અને 32. તો 3, 30, 23 અને 32 એમાં નાના કોણ 3. તો સૌથી પહેલાં આવશે 5.03, ચાલો 3 પછી આવશે 23, તો 5.23, પછી આવશે 30, તો 5.30 અને છેલ્લે લાસ્ટમાં આવશે 5.32. જ્યારે દશાંશીને પહેલાં સરખી સંખ્યાઓ હોય તો આપણે પાછળની સંખ્યાઓ જોઈશું અને જો આગળની સંખ્યાઓ સરખી ના હોય તો આપણે પહેલાં એનો ઉપયોગ કરીશું, બરાબર. ખ્યાલ આવી ગયો? ચાલો અહીંયા પણ દશાંશીને પહેલાંની સંખ્યાઓ 11, 11, 11 અને 11 છે. તો હવે આપણે શું કરીશું? પાછળની સંખ્યાઓ. તો અહીંયા 43, 34, 30 અને 40. તો સૌથી પહેલાં નાની સંખ્યા કઈ છે આમાં? 30. તો પહેલાં લઈશું 11.30. ચાલો 30 પછી કઈ આવશે? 34, એટલે કે 11.34. આપણે આખી સંખ્યા લેવી પડે. ચાલો 34 પછી આવશે 40, તો 11.40 અને એના પછી આવશે 11.43, બરાબર. ખ્યાલ આવી ગયો તમને? તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા, પહેલાં દશાંશીને પહેલાંની સંખ્યાઓ જો અલગ અલગ હોય તો આપણે એ રીતે ગોઠવીશું અને સરખી હોય તો એના પછીની સંખ્યાઓના આધારે ચડતો ક્રમ આપણે તપાસીશું. હવે છે ઉતરતો ક્રમ. હવે સેમ પ્રોસેસ, પણ ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા લઈશું અને જેમ જેમ ઉતરીએ એમ એક એક સ્ટેપ ઓછું થતું જાય, એટલે એમ નાની સંખ્યાઓ. ચાલો પહેલાંનો જવાબ આપણે દશાંશીને પહેલાં 8, 12, 10 અને 11. ચાલો એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 12. તો 12.21. ચાલો 12થી નાના તો 11. તો 11.44. ચાલો હવે 11થી નાના તો 10. 10.52. ચાલો 10થી નાના તો છેલ્લે 8. તો આ શું થઈ ગયો? ઉતરતો ક્રમ, બરાબર. ખ્યાલ આવ્યો તમને? ચાલો હવે બીજી રકમ માટે આપણે જોઈએ. અહીંયા બધી સંખ્યાઓ સરખી છે, હવે આગળની સંખ્યાઓ સરખી છે, તો હવે આપણે શું કરીશું? પોઈન્ટ પછીની સંખ્યાઓ તપાસીશું. 29, 19, 91 અને 92. તો સૌથી મોટા શું છે? 92. તો લઈશું 5.92.
બરાબર. ચલો 92 થી નાના કયા? 91. તો બીજી સંખ્યા આપણે આવશે 5.91. ચલો 91 થી નાના આવશે 29. તો 5.29. અને છેલ્લે લાસ્ટમાં આવશે 5.19. બરાબર. જો દશાંશીના પહેલાંની સંખ્યાઓ સરખી છે તો આપણે પાછળની સંખ્યાઓના આધારે ઉતરતો ક્રમ ગોઠવીશું. ત્રીજી રકમમાં પણ સેમ એવું જ છે. દશાંશીના પહેલાં 4, 4, 4 અને 4. તો જેમાં પાછળની સંખ્યા લઈશું 22, 32, 12 અને 2. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 32. તો ચલો 4.32. ચલો એના પછીની લઈશું તો 4.22. બરાબર. હવે એના પછીની 4.12 અને 4.02. 32, 4.22, 4.12 અને 4.02. ચલો હવે ચોથી રકમ તરફ આગળ વધીએ આપણે. અહીંયા આગળ જુઓ 19, 17, 18 અને 16. ચલો આગળમાં છે એમના ફેરફાર. તો સૌથી મોટી છે 19. તો લઈશું 19.81. ચલો 19થી નાની તો 18. 18.81. ચલો 18થી નાની તો 17.93 અને એનાથી નાની તો 16.81. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે આપણે છેલ્લી પાંચમી રકમ, બધામાં 0, 0, 0 સરખું છે. તો હવે પોઈન્ટ પછીની સંખ્યા 13, 31, 32 અને 23 મોટી કઈ છે? 0.32. બરાબર. પછી છે 0.31, પછી છે 0.23 અને પછી છે 0.13. તો અહીંયા આપણો ચડતો અને ઉતરતો ક્રમ એ પૂરો થયો. હવે આપણે મહાવરો 2 એનો દાખલા નંબર 1 જોઈએ. શું કીધું છે આપણને? રૂપિયામાં ફેરો. પણ કોને? તો પૈસાને. બરાબર, આપણે પૈસાને, મીટર કે કિલોમીટરને આપણે રૂપિયામાં ફેરવી શકીએ નહીં. તો જે પૈસા આપ્યા છે આપણને, અલગ અલગ આપ્યા છે, 900 પૈસા, 1600, 5800, 4100, 3900, એમ અલગ અલગ પૈસા આપેલા છે. એને આપણે શેમાં ફેરવવાના છે? રૂપિયામાં. તો રૂપિયામાં ફેરવતા પહેલાં આપણે એક યાદ કરી લઈએ કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થતા હતા. 1 રૂપિયો બરાબર 100 પૈસા, એટલે 100 પૈસા બરાબર 1 રૂપિયો. હવે આપણે આ જ સૂત્રને દાખલામાં ઉપયોગ કરવાનો છે. અહીંયા પૈસા આપ્યા છે તો પૈસાવાળા પદ આપણે ઉલટાવી દઈશું. 100 પૈસા બરાબર 1 રૂપિયો. આ સૂત્રને શું કર્યું? ઉલટાવ્યું, કારણ કે પૈસા આપ્યા છે. તો માટે આપણી પાસે કેટલા છે? 900 પૈસા બરાબર કેટલા? ચલો હવે આપણે આપણું પદ યાદ કરીએ. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ શોધવાનું. તો કયા કયા પદનો ગુણાકાર? આ ત્રીજા અને બીજાનો, એટલે કે 900 × 1 અને પ્રથમ પદ આપણું નીચે. બરાબર, તમે 900 × 1 900 ને છેદમાં 100 પણ કરી શકો. આ રીતે આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, છેદ ઉડાડતા શીખજો. નીચે 1 હોય તો ચાલે. તો 900 × 1 900 શું? રૂપિયા. તો આપણને શું જવાબ મળ્યો? 900 પૈસા બરાબર 9 રૂપિયા. જોઈએ આપણે 1600 પૈસા. ચલો 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 1600 પૈસા બરાબર કેટલા? ચલો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું શોધવાનું. કોનો કોનો? આ બીજા અને ત્રીજાનો ગુણાકાર. 1600 × 1/100. મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું 16 × 1 16 રૂપિયા. આપણે શું જવાબ લખીશું? 1600 પૈસા બરાબર 16 રૂપિયા. ચલો હવે આપણે આગળ વધીએ. 5800 પૈસા, એ જ પદ આપણું. 100 પૈસા બરાબર 1 રૂપિયો. કેટલા પૈસા છે આપણી પાસે? 5800.
કેટલા? 5800 ગુણ્યા 1 છેદમાં 100. ગયું મીંડું, ગયું આ, ગયું આ, ગયું 58 એકા 58 રૂપિયા. શું જવાબ લખીશું આપણે? જવાબ કરીને લખીશું 5800 પૈસા બરાબર 58 રૂપિયા. બરાબર. ચોથો દાખલો, 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 3300 પૈસા બરાબર કેટલા? 3300 ગુણ્યા 1 છેદમાં 100. ચલો ફરી મીંડું ગયું, મીંડું આ, ગયું આ, 33 એકા 33 રૂપિયા. શું જવાબ કરીને લખીશું આપણે? આન્સર કરીને લખીશું 3300 પૈસા બરાબર 33 રૂપિયા. ચલો હવે અહીંયા આપણે જોઈશું 4100 પૈસા. પદ આપણું કહ્યું 100 પૈસા બરાબર 1 રૂપિયો. કેટલા પૈસા આપ્યા છે? 4100 પૈસા બરાબર કેટલા? પ્રશ્નાચિહ્ન. તો 4100 ગુણ્યા 1 છેદમાં 100. મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું, મીંડું ગયું 41 એકા 41 રૂપિયા. શું જવાબ લખીશું આપણે? 4100 પૈસા બરાબર 41 રૂપિયા. જોઈએ, 100 પૈસા બરાબર 1 રૂપિયો. કેટલા પૈસા આપણને આપ્યા છે? 3900 પૈસા બરાબર કેટલા? 3900 ગુણ્યા 1 છેદમાં 100. આ ગયું, આ ગયું, આ ગયું, આ ગયું 39 એકા 39 રૂપિયા. શું લખીશું આપણે જવાબ કરીને? 3900 પૈસા બરાબર 39 રૂપિયા. સાતમો દાખલો આપણો, 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 5000 પૈસા બરાબર કેટલા? ચલો વળી પાછો આપણો ચોકડી ગુણાકાર, 5000 ગુણ્યા 1 છેદમાં 100. છેલ્લા જ મીંડા ઉડાય, વચ્ચે ના ઉડે, છેલ્લું ગયું, હવે આ છેલ્લું છેલ્લું ગયું 50 એકા 50 રૂપિયા. તો જવાબ શું મળશે આપણને? 5000 પૈસા બરાબર 50 રૂપિયા. અને આપણો છેલ્લો દાખલો, 2700 પૈસા. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો માટે 2700 પૈસા બરાબર કેટલા? હવે 2700 ગુણ્યા 1 છેદમાં 100. આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું, આ મીંડું ગયું. બરાબર, ખ્યાલ આવી ગયો? તો 27 એકા 27 રૂપિયા. ચલો જવાબ શું લખીશું? 2700 પૈસા બરાબર 27 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો મહાવરો 2નો દાખલા નંબર 1. અને એમાં આપણે જોયું કે રૂપિયામાં ફેરવો, એટલે કે પૈસાનું રૂપિયામાં, બરાબર. તમને મિલીમીટરનું સેન્ટીમીટરમાં, રૂપિયાનું પૈસામાં, પૈસાનું રૂપિયામાં, આવી ઘણી બધી રીતો છે. આપણે જોઈએ આગળ. અહીંયા દાખલા નંબર 1 આપણો પૂરો થયો.